ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં. ને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. જાજ તો સર વેલા જાગ્યા હતા. દેવાંશભાઈ 6:30 વાગ્યાનો જાગી ગયો તો ને, એટલે મેથી મારી મારી નાખી. અત્યારે જો બડબડ બડબડ કરે છે. અને અત્યારે વરસાદ જો કેટલો અંધારો છે એની વાત જવા દે તો. જો અત્યારે બહુ જ વરસાદ અંધારો છે. અને દેવાંશની મિશ્રી પણ, દેવાંશી નાઈ લીધું મિશ્રી, નાઈ લીધું મિશ્રીનો ચોટલા લેવાનું બાકી. કા મિશ્રી તો ચાલો ચોટલા ને એવું લઈ દો. હજુ આંખ ખોજી ગઈ ને. 5 દિવસની આગાહી હતી ને. ભાઈ મને હાંજે છે ને, મારા બેડમાં હુઈ ગયો ને ભાઈ. મને બાકો સબ જો વરસાદ કેટલો અંધારો છે. બધાને જય શ્રી કૃષ્ણ, રાતે રાતે જો જમી કરવી નીચે આવી ગયા. તો દેવાન છે ઢાકણા ફંગરી હતા ને, ગોતમ 1 કલાક વાગીને પછી મારું ટિફિન અત્યારે પેક થઈ ગયું. અત્યારે છે ના કપડા સુકાતા નથી, એનું કઈ ખબર નથી પડતી હવે. ને વરસાદ બન જ નથી થતો. એ છે વરસાદ બન જ નથી થતો. એવું છે? તને ફાઇનલ ખબર છે બંધ થઈ જાય. આજ 5 દિવસની આગાહી છે. અંદાજ મારો કોણ આપી હતી? આંબાભાઈ. આંબાભાઈ મને ખબર પણ. એવું છે? ન્યૂઝમાં આવતું હતું. હે? ન્યૂઝમાં આવતું. ન્યૂઝમાં આવતું હતું. હવે આપણે નીકળી, થોડો થોડો ધીમો વરસાદ થયો છે ને, ત્યારે એર પર પછી નીકળી નીકળી પછી સાટ હશે ને, મોઢા ઉપર બહુ વાગે છે, જબરદસ્ત વાગે છે. ને આમ જો થેલી આવી ગઈ છે, 15,000 થેલી આવી ગઈ છે. હવે ઈશા મચા કરવાની છે. 1.5 મહિનો ઉપર જ નહીં, મહિનો કાંઈ નહીં. હાલો હું ખાતે નીકળું. મારા થાય મોઢું રોજની જેમ વેલું થયું જ નથી. જો આપણે અત્યારે છે ને મિશ્રીને મૂકી આવ્યા છે સ્કૂલે, કારણ કે વરસાદ થોડો વિડીયો શૂટ નથી થયો. તો મિશ્રીને મૂકીને હું આવી ગઈ છું ઘરે. તો મારે જો થેલી બનાવવી નથી તો હું બેસી ગઈ હતી થેલી બનાવવા. અને અત્યારે જો આપણે મેઘાના ચશ્માની ફ્રેમ કરાવવા માટે જવાનું છે તો ચાલો જઈએ. આવીને અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે, આવતો નથી. તો ચાલો જઈએ બેની હારે. તો દેવાંશભાઈ દક્ષા માસીની ઘરે છે, હમણાં આવશે પાછો. કોથળી મારા સ્ટડે સડી ગઈ છે એવું લાગે છે. હા હખ નો લેવા દઉં. નંબર ચેક કરો. મેઘા કેટલા કેટલા નંબર છે? જાને હવે સાચું. જો અમે આ ફ્રેમ કરાવવા નાખવાની સાવડીયા. હમણાં ખબર કેટલા કેટલા છે ખબર પડશે. જો અમે આવી ગયા છે સુષ્મા લેવા. મેઘા નંબર ચેક થઈ જશે. મેઘા ડોળો દેખાય છે. મશીન કેવું આવે છે નંબર ચેક કરવા. હેલો ઓછા નંબર છે, 6 અને 7 જ છે. 7 ને 2 છે ને. પેલા ભણી નથી ને ભણવાનો ફાઈનલ સી. દેખાય બાડી દેખાવ. નંબર આવ્યા 9:30 ને 8. 9:30 ને 8 આવ્યા. જાને હૈરી આંખું કઢાઈ નાખ ને. હા કઢાઈ નાખ તારે અંજવાનું. તો ત્યાં ચશ્મા કરાવી લીધું ને, યાર મેઘા એમાં ખાવસા ખાવા. તો મેં દાયલ આમ તો ખાસ મોઢા. હા બહુ ભૂભડે મેઘા નો મન ભાવે ને. હા મેઘા જો ખાશે ને ઓછું હશે. આપણે હમણાં જો ખાવસા ખાલી વરસાદ આવે ને પેલા ઘર જેવું ખાવાનું. ખાવસાની પ્લેટ તો આવી ગઈ છે. હું મેઘા જો મેઘલી લીંબુ નાખવાનું શરૂ કરશે. હમણાં લીંબુ તો નાખવું પડે ને ખાવસા. ખૂબ ગરમ ગરમ છે ખાવસા. ત્યારે જાય ખાવા ગયો એટલા ઉસને ઠાડી દઉં. 5 વાગે એટલે નાસ્તો કરવા તો જોઈશ. કા દેવાંશ તો અમે જો નાસ્તો કરવા આવી ગયા છે. અને જો કળીની ભોગી ડબો લઈને બે ગઈશ. હમણાં કળી લે હે એ ખોલો ડબ્બો. નહીં ખોલે કેવો ને એટલે નહીં ખોલે, નગર ખોલે હો દેવાંશ.
લાઈ ખોલ દો, બિસ્કિટ ખાવું છે, લીલીઓ બંધ કરી દો. આ કઈ બિસ્કિટ છે? પીલા કોના છે? આ દીદી ના છે. આ ખા, આ બહુ મસ્ત આવે છે. ઈ ખાવું છે, ઈ આખું પેકેટ ખાવું છે. મને પેટ, હું જો અત્યારે નાસ્તો કરવા આવી ને તો મને અચાનક પેટમાં બહુ દુખવા માંડ્યું. ગોટો વળી ગયો ને એટલું પેટમાં દુખ્યું, હજી પણ દુખે છે. કોણ જાણે શું થયું, પેટમાં અચાનક કાંઈ નહોતું, નાસ્તો કરવા બેઠીને દુખવાનું શરૂ થઈ ગયું. બહુ દુખે છે પેટમાં. નાસ્તો જો ને અધૂરો મૂકીને આવી એવી. નાસ્તો કરવો મારે, થોડી વાર સુઈ જાઉં. તો મસ્ત મજાના વાગી ગયા છે, 7:30 ને જમવાનું બનાવવાનું છે. તો આજે જમવામાં બનાવવાનું છે રોટલો ને વઘારેલું દહીં. મેં તીખારી ખાવાની છે, તો મારે જવું છાશ લેવા. તો હું ફટાફટ પેલા છાશ લઈ આવું. જો બાજરાના રોટલા ને તીખારી બનાવી નાખી ત્યાં જઈ. એવું છે, પાપડ છે ને ખાવા. ડબ્બા બે ગયા બધા, બહુ પેટમાં દુખે છે. કેમ, કોણ છે? હે, શું કીધું? એટલે કેવો હોય? મમ્મી લીમડા ના રસ માં હાટ બનાવ્યો, પેટમાં મને દુખતું હતું ને એટલે. પીવાય કડવો આવે બહુ, નો પીવાય. મૂકે દેવન, ત્યાં રસ પીધો? કેમાં પીધો દેવન? તે કવો લસ કેમાં પીધો? પેલા છે ને બીજાની, પેલા તું બીલા પછી બીજાને કે છે એમ. જો મસ્ત મજાનો જમીન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ઈશાને છે ને, હવે ઈશાને કડવું પીવાનું છે. હું કીધું લીમડાનું નથી લાગતું મને, તો કારેલાનું લાગે છે. કારેલાનું હોય, લીમડાનું જોઈએ છે. કડવું પી જાય. આટલું ભાઈએ પીધું, આટલું મેં પીધું, આટલું મેં પીધું અને હવે આટલું મેં પીએ. હા, હું કેવું છું? કડવું પી જવાનું. આ બા, તમને કેવું લાગે? પીને અને કે હું માર્યો કેમ પીવું? સર ડેમો આપો ભાઈ, હું પીવું. હે, એટલું પીવાનું છે? હા, વધારે સમસ્યા છે ને. મમ્મી ડોકે છે, કાઢે જ તેમ. જો લઈને પછી મારે મારી એડિટિંગ કરવું છે ફટાફટ. અને પીઝા ને હું ખાવા દીધો તો તરત ફટફટ વયું જાય. પાણી ગ્લાસ રખાય. ના ના, સમસી છે ને, બ્લાઉઝ ધરી કીવી જાજી ને પીવે જા. ના કરમ જીવડા મરી જા, તાજું પીવે જા. મિસરી ઓલા હા કર રે, મિસરી ઓલા હા કર રે, હા કર દે. તું પી જા, તું મને મને ગાડી હા કર દે. લેણે ફટાફટ રે. અરે પણ કડવી બહુ છે, જાતી નથી. અને જો ભીંગ પડે છે અને સાગરે માનો નાખતી એટલી ઝા કરો. એ મને મારી અલી લાવ, માનું કરું બીજું લેને. હું
જો અત્યારે આપણે છે ને કડવું પડી કડવો રસ પીવાનો તો લીમડા નો તો મમ્મી જો રસ કાઢી દે તો પી લે તો બહુ કડવો તો પછી મશીન નું થોડું બંડલ ને કરવાનું હતું, ઘર નાખ્યું ને સાફ સુફ કરીને આવી ગયા બેડરૂમ માં. તો દેવાંશ બોલે છે, હું દેવાંશ તમારે ચાલ કાઈજો. હે અમારે ચાલ કાઈજો, લાઈક કરજો, ચાલ કાઈજો, પછી સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. નો નો ભૂલતા. તો બધાય સુઈ જાઓ કે બજાવ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. રાધે રાધે. રાધે રાધે. આવજો. મારો દેવાંશ હું આમ હાથ કરું એટલે ઈ હાથ આમ કરવા ગયો. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ.